દોસ્તો, ગુજરાતનો એક એવો જિલ્લો અને તે જિલ્લાના અમુક અમુક એરિયાઓ એવા છે કે તે એરિયામાં રહેનારી સ્ત્રીઓ અને છોકરીઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે માત્ર ને માત્ર 200 રૂપિયામાં દેહ વ્યાપાર કરે છે. ગુજરાતનો એક એવો જિલ્લો કે જેનું પૌરાણિક સંસ્કૃત નામ અમરાવલી હતું. ગુજરાતનો એક એવો જિલ્લો કે જ્યાં આપણા ગુજરાતનું સૌથી મોટું અલ્ટ્રાટેક સિમેન્ટનું કારખાનું આવેલું છે. આપણા ગુજરાતનો એક એવો જિલ્લો કે જે પોતાના બાજોટ, વજન કાંટા, વજનિયા, ત્રાજવા, તગારા, પાવડા અને ત્રિકમ માટે પૂરા ગુજરાતભરમાં જાણીતો છે. ગુજરાતનો એક એવો જિલ્લો અને તે જિલ્લામાં આવેલું છે એક એવું શહેર કે જે પોતાના પથ્થર માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે અને અહીં રહેનારા ઘણા બધા લોકો દેવી દેવતાઓની પથ્થરમાંથી મૂર્તિઓ ઘડે છે અને ત્યારબાદ અલગ અલગ શહેર અને ગામડાઓમાં મોકલે છે. ગુજરાતનો એક એવો જિલ્લો કે જ્યાં આપણા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતાનો જન્મ થયો હતો. અને દોસ્તો, ગુજરાતનો એક એવો જિલ્લો કે જેને દુલાભાયા કાગની કર્મભૂમિ માનવામાં આવે છે. અને ગુજરાતનો એક એવો જિલ્લો કે જ્યાં દરિયાની વચ્ચે એક નાનું ગામ આવેલું છે. અને દોસ્તો, ગુજરાતનો માત્ર ને માત્ર એક એવો જિલ્લો કે જ્યાં કેલ્સેનાઇટ, બોક્સાઇટ, જીપ્સમ અને ચૂનાના પથ્થરો વધુ માત્રામાં મળી આવે છે. અને દોસ્તો, આપણા ગુજરાતનો માત્ર ને માત્ર એક એવો જિલ્લો કે જ્યાં આપણા ગુજરાતનું ઘરેણું કહેવાતા દિવાળીબેન ભીલનો જન્મ થયો હતો. તો દોસ્તો, આજે આ વિડીયોની અંદર અમે તમને બતાવીશું કવિ, સંતો અને પ્રકૃતિના ત્રિવેણી સંગમ તરીકે ઓળખાતા અમરેલી જિલ્લા વિશે. અને આ વિડીયોની અંદર આગળ અમે તમને અમરેલી જિલ્લાની એવી એવી વાતો સાથે રૂબરૂ કરાવીશું કે જેને જોઈને તમે પણ બે ઘડી હેરાન થઈ જશો. અને મિત્રો, આ અમરેલી જિલ્લાની અંદર એવા એવા કામો થાય છે કે જેનાથી આજે પણ મોટાભાગના લોકો અજાણ છે. અને અમરેલી જિલ્લાની દરેક રહસ્યમય વાતો અને રહસ્યમય કામો તમને આ વિડીયોની અંદર આગળ જોવા મળશે. અને એટલા માટે દોસ્તો, વિડીયોને છેલ્લે સુધી જોજો. હવે દોસ્તો, વિડીયોને શરૂ કરીએ તે પહેલા આપ સર્વોને એક નાની વિનંતી છે કે ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો જરૂરથી લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને સાથે બાજુમાં રહેલું ઘંટડી બટન દબાવી દો. અને દોસ્તો, વિડીયો ગમે તો જરૂરથી તેને લાઈક કરજો. દોસ્તો, અમરેલી જિલ્લો કે જેનું પૌરાણિક સંસ્કૃત નામ અમરાવલી હતું અને તે રાજા અમરવલ્લીના નામ પરથી અમરવલ્લી તરીકે જાણીતું હતું. અને આ વાતનો ઉલ્લેખ નાગનાથ મંદિરના શિલાલેખમાં અમરવલ્લી અને ગીવાણવલ્લી તરીકે થયેલો છે. આ ઉપરાંત અમરેલી જિલ્લાની સ્થાપના 1 મે 1960 કરવામાં આવી હતી અને મુખ્યત્વે આ જિલ્લામાં અમરેલી, બાબરા, લાઠી, કુકાવાવ, બગસરા, લીલિયા, ધારી, ખાંભા, રાજુલા, સાવરકુંડલા અને જાફરાબાદ જેવા 11 જેટલા તાલુકા આવેલા છે. અને આ જિલ્લાની સરહદ જોવા જઈએ તો ઉત્તર રાજકોટ અને બોટાદ જિલ્લો, દક્ષિણે અરબ સાગર, પૂર્વમાં ભાવનગર જિલ્લો અને પશ્ચિમે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લા સાથે જોડાયેલી છે. આ ઉપરાંત આ અમરેલી જિલ્લાનું ટોટલ ક્ષેત્રફળ જોવા જઈએ તો તે 7,397 ચોરસ કિલોમીટર જેટલું છે. અને આ જિલ્લાની 2011 આધારિત ટોટલ વસ્તી જોવા જઈએ તો તે 15,14,190 જેટલી છે. અને આ જિલ્લામાં મુખ્યત્વે બે ધર્મના લોકો રહે છે, એક હિન્દુ ધર્મ અને એક મુસ્લિમ ધર્મ. અને તેમાં 92% જેટલા લોકો હિન્દુ ધર્મના છે, જ્યારે 6% જેટલા મુસ્લિમ ધર્મના અને 2% જેટલા શીખ, બુદ્ધિસ્ટ, જૈન, ક્રિશ્ચિયન જેવા અન્ય ધર્મના લોકો રહે છે. અને દોસ્તો, અમરેલી જિલ્લામાં ટોટલ ગામડાઓની સંખ્યા 609 જેટલી છે અને ત્યાં 9 જેટલી નગરપાલિકા છે. અને અમરેલી જિલ્લામાં રહેનારા દરેક લોકો મુખ્યત્વે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરે છે અને આજનો શિક્ષિત વર્ગ હિન્દી અને અંગ્રેજી ભાષાનો પણ ઉપયોગ કરે છે. આ ઉપરાંત આ અમરેલી જિલ્લામાં સ્ત્રી સાક્ષરતા જોવા જઈએ તો તે 66.9% જેટલી છે, જ્યારે પુરુષ સાક્ષરતા જોવા જઈએ તો તે 82.21% જેટલી છે. અને આ જિલ્લામાં રહેનારા મોટાભાગના લોકો ગુજરાતી કાઠિયાવાડી ખાવાનું વધારે પસંદ કરે છે. આ ઉપરાંત તમને આ અમરેલી જિલ્લામાં ભાખરવડી, ભેળપુરી, પાણીપુરી, દાબેલી, વડાપાઉં, ટમેટાના ભજીયા, પાઉંભાજી અને લસણિયા બટેટાનો એક અનેરો સ્વાદ ચાખવા મળશે. અને દોસ્તો, અમરેલી જિલ્લાને રાજકીય ક્ષેત્રે જોવા જઈએ તો તેમાં લોકસભાની બેઠક સંખ્યા 7 જેટલી છે, જ્યારે વિધાનસભાની બેઠક સંખ્યા 5 જેટલી છે. આ ઉપરાંત અમરેલી જિલ્લાનો પિનકોડ જોવા જઈએ તો તે 3656 છે, જ્યારે ટેલિફોનિક કોડ જોવા જઈએ તો તે 0-27-92 છે અને ત્યાંનો વાહન કોડ જોવા જઈએ તો તે GJ14 છે. તો દોસ્તો, આ હતી અમરેલી જિલ્લાની સામાન્ય માહિતી.
પરંતુ હવે વિડીયોમાં અમે તમને અમરેલી જિલ્લાની એવી વાતો સાથે રૂબરૂ કરાવવા જઈ રહ્યા છીએ કે જેને તમે તમારા કાને ક્યારે પણ સાંભળી પણ નહીં હોય. નંબર એક, અમરેલી જિલ્લાનો ઇતિહાસ. દોસ્તો, નાગનાથ મંદિરના લેખ આધારિત અમરેલી જિલ્લાનો ઇતિહાસ જોવા જઈએ તો અમરેલીના રાજાનું પ્રાચીન નામ અમરવલ્લી હતું અને આ રાજા અમરવલ્લીના નામ પરથી પ્રાચીન સમયમાં અમરેલી જિલ્લાને લોકો અમરવલ્લી તરીકે ઓળખતા હતા. ત્યારબાદ ગાયકવાડી શાસનકાળ દરમિયાન સુબા વિઠ્ઠલરાવ દેવાજીએ આ ગામને ખંડણી ઉઘરાવવા માટે રામજી વિરડિયાને સોંપ્યું હતું અને તેમણે આ ગામનું તોરણ બાંધીને ગામ વિકસાવ્યું. ત્યારબાદ દામોદરજી રાવે ઈસવીસન 1730 થી અમરેલી પર કબજો કર્યો અને તે સમયથી અમરેલી ગાયકવાડી થાણું બન્યું. અને દોસ્તો, અમરેલી જિલ્લો ગાયકવાડ શાસનકાળ દરમિયાન 1949 સુધી વડોદરા હેઠળ બૃહદ મુંબઈનો ભાગ હતો, પરંતુ સમય આવતા ઘણા બધા વિરોધના કારણે મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્યો બનાવવામાં આવ્યા અને તેથી 1959 માં અમરેલી જિલ્લાની પુનઃરચના કરવામાં આવી અને તેથી 1 મે 1960 ના રોજ ગુજરાતની સ્થાપના થતા અમરેલી એક સ્વતંત્ર જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો અને તેથી આજે પણ અહીં 1 મે 1960 ને અમરેલી સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નંબર બે, અમરેલી જિલ્લાની રંગીન વાતો. દોસ્તો, મુખ્યત્વે જોવા જઈએ તો અમરેલી જિલ્લામાં મગફળી, મકાઈ, જુવાર, તલ, શેરડી, બાજરી, કપાસ, ડુંગળી, ચણા અને ઘઉંની ખેતી થાય છે અને ગુજરાતનો માત્ર અમરેલી જિલ્લો એક એવો જિલ્લો છે કે જ્યાં કેલ્સેનાઇટ, બોક્સાઇટ, જીપ્સમ અને ચૂનાના પથ્થરો મળી આવે છે. આ ઉપરાંત અમરેલીમાં ઉદ્યોગો જોવા જઈએ તો મત્સ્ય ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ ખૂબ જ ઝડપથી વિકાસ પામી રહ્યા છે. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં અમરેલી ખાતે અમર ડેરી અને ચલાલા ખાતે ચલાલા ડેરી આવેલી છે અને અમરેલીમાં ગીરની ટેકરીઓ આવેલી છે કે જેનું સૌથી ઊંચું શિખર સરકલા છે. આ ઉપરાંત અહીં અમરેલીમાં મોરધારાના ડુંગરો પણ આવેલા છે કે જેનું સૌથી ઊંચું શિખર લોન્ચ છે અને આ મોરધારાના ડુંગરોને નાની ગીર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત અહીં રાયપુરની ટેકરીઓ, ગીરની ટેકરીઓ આવેલી છે કે જ્યાંથી શેત્રુંજી નદી નીકળે છે. એટલું જ નહીં દોસ્તો, આ અમરેલી જિલ્લો માત્ર ગુજરાતનો એક એવો જિલ્લો છે કે જ્યાં સૌથી વધારે નદીઓ આવેલી છે અને તેમાં જોવા જઈએ તો ત્યાં 12 જેટલી નદીઓ આવેલી છે અને આ બધી નદીઓમાં ધાતરવડી, સર્જનવાડી, ઢેબી, કાળુભાર, શેત્રુંજી, માલણ, વદી, શેલ, ઘેલો, સાતલી, નાવલી અને જોલાપુર નદીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિશેષ જોવા જઈએ તો પ્રસિદ્ધ ગીતો અને ભજનોના રચનાકાર અને ઈસવીસન 1768 માં અમરેલીમાં આશ્રમ સ્થાપનાર સંત મૂળદાસનો જન્મ ગીર ગઢડા તાલુકાના અમોદર ગામે થયો હતો અને આ સંત મૂળદાસની સમાધિ આ અમરેલી જિલ્લામાં આવેલી છે. આ ઉપરાંત આપણા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતાનો જન્મ પણ અમરેલી જિલ્લામાં થયેલો છે. એટલું જ નહીં, સાબખા ખાતે જાણીતા સંત શ્રી જલારામ બાપાના ગુરુ ભોજા ભગતનું ભોજન ધામ પણ અમરેલીના ફતેપુર ખાતે આવેલું છે. અને દોસ્તો, જોવા જઈએ તો કાઠી ભરત અને મોચી ભરત અમરેલી જિલ્લાના જાણીતા ભરતકામ છે. આ ઉપરાંત આ અમરેલી જિલ્લામાં ઠેબી નદી ઉપર ઠેબી ડેમ, ધાતરવડી નદી ઉપર ધાતરવડી ડેમ, શેત્રુંજી નદી ઉપર ખોડિયાર ડેમ, રાયડી નદી ઉપર રાયડી ડેમ, સાતલી નદી ઉપર મુંજાસર ડેમ, હાથસણી ડેમ અને કામનાથ જેવા 7 ડેમો આ અમરેલી જિલ્લામાં આવેલા છે. અને દોસ્તો, આ જિલ્લામાં અમરેલી, કુકાવાવ, લીલિયા, રાજુલા અને ધારી જેવા 5 મુખ્યત્વે રેલવે સ્ટેશન આવેલા છે અને 51 નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ આ અમરેલી જિલ્લામાંથી પસાર થાય છે. નંબર 3, જાફરાબાદ. દોસ્તો, જાફરાબાદ અમરેલી જિલ્લાનો એક તાલુકો છે અને આ જાફરાબાદ ખાતે અમરેલી જિલ્લાનું જાણીતું એક બંદર આવેલું છે અને આ બંદર ઈસવીસન 1759 માં મૂળ જંજીરના નવાબનું બંદર હતું. આ ઉપરાંત દોસ્તો, આ જાફરાબાદ તાલુકો અરબ સાગર કિનારે આવેલો છે અને આ અરબ સાગરમાં શિયાળ બેટ અને સવાઈ બેટ નામના 2 ગામ આવેલા છે અને દોસ્તો, આ શિયાળ બેટ માત્ર એક એવો ટાપુ છે કે જે દરિયાની મધ્યમાં છે અને આ ટાપુ ઉપર એક ગામ આવેલું છે અને આ ગામમાં જવા આવવા માટે લોકો બોટમાં બેસીને જતા હોય છે અને આ ગામ માત્ર એક એવું ગામ છે કે જ્યાં આઝાદીથી લઈ અને 2015 સુધી વીજળી ન હતી, પરંતુ 2015 માં આ ગામમાં વીજળી લાવવામાં આવી અને તે પણ એક દરિયામાંથી. અને આ ટાપુ ઉપર આવેલા શિયાળ બેટ ગામની અંદર ઘણા બધા ધાર્મિક સ્થળો આવેલા છે, જેવા કે થાનવાવ, સેલૈયાનો ખાંડણીઓ, ભેંસલા પીર, સવાઈ પીર અને રામજી મંદિર. એટલું જ નહીં, આ જાફરાબાદમાં દરિયા
કિનારો હોવાથી અહીં રહેનારા મોટા ભાગના લોકો મત્સ્ય ઉદ્યોગ અને મીઠાના અગારો સાથે જોડાયેલા છે અને તેથી જાફરાબાદમાં તમે જોવા જશો તો તમને બધી જ જગ્યાએ માછલીઓની સુકવણી થતી જોવા મળશે અને જાફરાબાદ તાલુકો માત્ર એક એવો તાલુકો છે કે જે પૂરા ભારતભરને સૂકી ગયેલી માછલીઓની સપ્લાય કરે છે। આ ઉપરાંત દોસ્તો આફ્રિકાથી આવેલી સીડીકોમ ઘણા વર્ષોથી આ જાફરાબાદમાં વસવાટ કરે છે અને તેનું ધમાલ નૃત્ય એક તેની આગવી ઓળખ છે અને આ સીડીકોમનું નૃત્ય તમને જાફરાબાદ અને રાજુલા તાલુકામાં ઉજવાતા દરેક તહેવારોમાં જોવા મળશે। એટલું જ નહીં દોસ્તો, હડપ્પા સભ્યતાનું ઐતિહાસિક સ્થળ બાબરકોટ પણ જાફરાબાદમાં આવેલું છે કે જેની ચારેય તરફ આજે પણ કિલ્લાની દિવાલ છે અને એવું માનવામાં આવે છે કે ઈસવીસન પૂર્વે 3 સદીમાં પણ અહીં બાજરાનું વાવેતર કરવામાં આવતું હતું અને આ બાબરકોટનો બાજરો આજે પણ લોકો વચ્ચે ખૂબ જ જાણીતો છે। એટલું જ નહીં દોસ્તો, જાફરાબાદની અંદર વારા સ્વરૂપ નામનું એક ગામ આવેલું છે અને ત્યાં દરિયા કિનારો આવેલો છે અને તે દરિયા કિનારા ઉપર ભગવાન શ્રી શંકરનું મંદિર આવેલું છે અને અહીં આ દરિયામાં આજુબાજુના લોકો કે જે લોકો પોતાના પરિવારજનોના અસ્થિ હરિદ્વાર વિસર્જન કરવા જઈ શકતા નથી તે લોકો અહીં આવી અને પોતાના પરિવારજનોના અસ્થિનું વિસર્જન કરે છે અને એક માન્યતા અનુસાર આ જગ્યાને ગંગા નદી સમાન માનવામાં આવે છે। આ ઉપરાંત દોસ્તો જાફરાબાદની જાફરાબાદી ભેંસો આ જાફરાબાદ વિસ્તારમાં ખૂબ જ પ્રસિદ્ધ છે અને તેને લેવા માટે દૂર દૂરથી લોકો આવે છે। નંબર 4 ધારી। દોસ્તો આ ધારી પણ અમરેલી જિલ્લાનો એક તાલુકો છે। હવે દોસ્તો બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના મહાસંત શ્રી યોગીજી મહારાજની જન્મભૂમિ પણ આ ધારી છે કે જેનો જન્મ 1892માં થયો હતો અને આ યોગીજી મહારાજનું પૂર્વાશ્રમનું નામ જીના ભગત વસનજી ઠક્કર હતું। આ ઉપરાંત આ ધારી તાલુકાના દલખાણિયા ગામમાં પદ્મશ્રી વિજેતા અને ગુજરાતની કોયલ અને ગુજરાતના ઘરેણા તરીકે જાણીતા લોકગાયિકા દિવાળીબેન ભીલનો જન્મ પણ આ ધારી તાલુકાના આદિવાસી પરિવારમાં થયો હતો અને આ દિવાળીબેન ભીલનું આખું નામ દિવાળીબેન પુંજાભાઈ લાઠિયા હતું અને તેમણે સૌ પ્રથમ આકાશવાણી પરથી ફૂલે ઉતાર્યા ફૂલ વાળી રે લોલ ગીત ગાયું હતું અને તેમને ઈસવીસન 1990માં પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો અને દિવાળીબેને સૌ પ્રથમ ગીત ઈસવીસન 1971માં જેસલ તોરલ ફિલ્મમાં પાપ તારો પ્રકાશ જાડેજા નામનું ગીત ગાયું હતું। એટલું જ નહીં દોસ્તો, આ ધારી તાલુકામાં શેત્રુંજી નદી ઉપર ખોડિયાર ડેમ અને ગળધરા ખાતે શ્રી ખોડિયાર માતાજીનું ખૂબ જ વિશાળ મોટું મંદિર આવેલું છે અને આ મંદિર 400 વર્ષ જેટલું જૂનું છે અને આ મંદિરમાં હિન્દુઓની કુળદેવી માં શ્રી ખોડિયાર તેની 7 બહેનો સાથે બિરાજમાન છે અને અહીં લોકો પોતાની મનોકામના પૂરી થતા લાપસી જેવો પ્રસાદનો થાળ ધરે છે અને આ મંદિર વિશે એક માન્યતા છે કે જ્યારે પણ મંદિરમાં આરતી થાય છે તો સાક્ષાત મગર આવી અને દર્શન આપે છે। એટલું જ નહીં દોસ્તો, આ ધારી તાલુકામાં આપાદાના નામના સંતની જગ્યા સાલાલા ખાતે અને ગીરસિંહ અભયારણ્ય અંતર્ગત આંબરડી ગામ પાસે સિંહ દર્શન માટે સફારી પાર્ક આવેલો છે કે જે એક જોવાલાયક જગ્યા છે અને દોસ્તો આ ધારીની કેરી અને સિંહ દુનિયાભરમાં ખૂબ જ પ્રસિદ્ધ છે। એટલું જ નહીં દોસ્તો, ધારીની અંદર કંદોઈ ખાતે મૂળ નાયક શ્રી આદિનાથજીના જૈન દેરાસરો આવેલા છે કે જે 100 વર્ષ જૂના હોવાની માન્યતા છે। આ ઉપરાંત તમે ધારી અને તેની આજુબાજુની જોવાલાયક જગ્યાઓ જોવા જશો તો તેમાં ખોડિયાર ડેમ, ગીરનું જંગલ, નમદેશ્વર મહાદેવ મંદિર, જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિર, કંકાય, તુલસી શ્યામ, જૂનું નવું સતાધાર, પરબધામ, હનુમાનગાળા અને દાનેવધામ ચાલાલા ખાતે ધાર્મિક સ્થળો આવેલા છે કે જે ખૂબ જ જોવાલાયક અને પ્રસિદ્ધ છે। નંબર 5 રાજુલા। દોસ્તો અમરેલી જિલ્લાનો રાજુલા તાલુકો તેના પથ્થર માટે ખૂબ જ જાણીતો છે, એટલે કે રાજુલાની અંદર ઘણી બધી ખાણો આવેલી છે અને તેથી રાજુલાનો પથ્થર પૂરા ગુજરાતભરમાં પ્રસિદ્ધ છે અને અહીં બાંધકામ માટે પથ્થર, પથ્થરની થાંભલીઓ, બાર સાંખ, દળવાની ઘંટીઓ, ખરલ, ખાંડણિયા વગેરે માટે અહીં ઉચ્ચ ગુણવત્તાના પથ્થરો મળી આવે છે અને અહીં ઘણા બધા લોકો આ પથ્થરની વસ્તુઓની બનાવટના ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને આ દરેક વસ્તુને માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ પૂરા ભારતભરમાં મોકલવામાં આવે છે અને અહીં ઘણા બધા લોકો પથ્થરમાંથી દેવી દેવતાઓની મૂર્તિઓ બનાવવાના ધંધા સાથે સંકળાયેલા છે। આ ઉપરાંત આ રાજુલા ખાતે વિક્ટર ગામ પાસે વિક્ટર બંદર અને સાંચ બંદર આવેલા છે। આ ઉપરાંત રાજુલાની અંદર ભારતનું સૌ પ્રથમ ખાનગી ધોરણે કામ કરતું પીપાવાવ બંદર પણ આવેલું છે કે જેને પીપાવાવ પોર્ટના નામથી ઓળખવામાં આવે છે અને આ રાજુલા તાલુકો માત્ર એક એવો તાલુકો છે કે જ્યાં અલ્ટ્રાટેક સિમેન્ટ બનાવવાનું
નું ગુજરાત નું સૌથી મોટું અને સૌથી જૂનું કારખાનું આવેલું છે કે જ્યાં અલ્ટ્રાટેક સિમેન્ટ બને છે, તેનું પેકિંગ થાય છે અને ત્યારબાદ તેને એક્સપોર્ટ કરવામાં આવે છે। એટલું જ નહીં, આ રાજુલા તાલુકાનું મજાદર ગામ દુલાભાયા કાગની કર્મભૂમિ છે અને તેથી 2014 માં ગુજરાત સરકાર દ્વારા દુલાભાયા કાગના નામ પરથી આ રાજુલાના મજાદર ગામનું નામ બદલી અને કાગધામ રખાયું છે અને અહીં દર વર્ષે ધૂમધામથી કાગ ઉત્સવનું આયોજન પણ કરવામાં આવે છે। આ ઉપરાંત દોસ્તો રાજુલાની અંદર મહારાજા કૃષ્ણકુમાર સિંહજી દ્વારા નિર્મિત ખૂબ જ જૂનો સાંચ બંગલો અને સાંચ બેટ પણ આવેલા છે। એટલું જ નહીં દોસ્તો, રાજુલામાં જોવાલાયક સ્થળો જોવા જઈએ તો તેમાં તત્વજ્યોતિ કે જ્યાં યોગેશ્વર ભગવાન બિરાજમાન છે, ગાંધી મંદિર, શ્રી જે એ સંઘવી હાઈસ્કૂલ, પૌરાણિક પથ્થરની અંદર જોવા મળતી ભીમની આંખો, સ્વયંભૂ પ્રગટેલા કુમનાથ અને સુખનાથ મહાદેવનું મંદિર, મોહન ટાવર, બીએપીએ સ્વામિનારાયણ મંદિર, ખોડિયાર મંદિર અને ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા નિર્મિત દેવકા વિદ્યાપીઠ જેવી શૈક્ષણિક સંસ્થાઓ આ રાજુલા ખાતે આવેલી છે। નંબર 6, પીપાવાવ બંદર। દોસ્તો પીપાવાવ બંદર અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલું કે જે ભાવનગર જિલ્લાના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના શાસનકાળ દરમિયાન જોલાપુરી નદીના કિનારે બનાવ્યું હતું। હવે આ પીપાવાવ ગામનો ઇતિહાસ જોવા જઈએ તો એક સમય પર રાજસ્થાનના રાજા પીપાજી સંન્યાસ લઈ અને ભગત બન્યા હતા અને તેમણે આ ગામની અંદર ખોદેલા કુવા અને વાવ પરથી આ ગામનું નામ પીપાવાવ પડ્યું અને અહીં આજે પણ પીપા ભગતની સમાધિ આવેલી છે। એટલું જ નહીં, અહીં ભારતનું સૌ પ્રથમ ખાનગી ધોરણે કામ કરતું પીપાવાવ બંદર આવેલું છે કે જેનું નામ સંત પીપાના નામ પરથી પીપાવાવ શબ્દ ઉમેરી અને ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ કરવામાં આવ્યું કે જે આજે પીપાવાવ પોર્ટ તરીકે ઓળખાય છે અને આ પીપાવાવ પોર્ટના વિકાસ માટે સિંગાપોર પોર્ટ ઓથોરિટી સાથે કરાર થયેલા છે અને આ પોર્ટ ઉપર આજુબાજુના દરેક દેશમાંથી દરિયા મારફતે ઘણી બધી સ્ટીમરો આવે છે અને અહીં ઘણી બધી વસ્તુઓની આપલે થાય છે। નંબર 7, લાઠી। દોસ્તો આ લાઠી અમરેલી જિલ્લાનો એક તાલુકો છે કે જે કવિ કલાપી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલની કર્મભૂમિ અને જન્મભૂમિ છે અને આ લાઠીને રજવાડાઓની ભૂમિ કહેવામાં આવે છે અને આ કવિ કલાપીના પૂર્વજોએ પ્રાચીન સમયમાં લાઠીમાં પ્રવેશ મથકે ચાવંડ દરવાજાનું નિર્માણ કરાવ્યું હતું અને આ દરવાજો તેના ઉત્તમ નકશીકામ અને રંગોના કારણે પ્રસિદ્ધ છે। એટલું જ નહીં દોસ્તો, લાઠીના અન્ય જાણીતા વ્યક્તિઓમાં એર માર્શલ જનક કુમાર, લાઠીના પ્રવીણસિંહજી, ભૂપેન્દ્રસિંહજી વગેરેનો સમાવેશ થાય છે। આ ઉપરાંત દોસ્તો આ લાઠી ખાતે રાજમહેલ કે જેને લોકો રંગ મહેલ તરીકે ઓળખે છે તે પણ આવેલો છે અને અહીં ગાયકવાડના સુબા વિઠ્ઠલરાવ દેવજી નિવાસ કરતા હતા અને કવિ કલાપીનો સાહિત્ય દરબાર પણ અહીં ભરાતો હતો અને તેથી તેને કલાપી તીર્થ તરીકે પણ લોકો ઓળખે છે અને આ મહેલ અંદાજે 150 વર્ષ કરતા પણ જૂનો છે અને આ લાઠીના ભુરખિયા ગામે હનુમાનજીનું 400 વર્ષ જૂનું મંદિર પણ આવેલું છે। એટલું જ નહીં દોસ્તો, આ લાઠીમાં આવેલી શાહ ગોરાની વાવ ખાતે રમજાન મહિનામાં વાસી બીજના દિવસે ઉર્સનો મેળો ભરાય છે જ્યાં શાહ ગોરાની દરગાહ આવેલી છે કે જે મુસ્લિમ બિરાદરોની આસ્થાનું કેન્દ્ર બની છે। નંબર 8, ભુરખિયા હનુમાન। દોસ્તો અમરેલીથી 34 કિલોમીટર અને લાઠીથી 10 કિલોમીટર દામનગર રૂટ ઉપર જતા ભુરખિયા ગામે એક ભુરખિયા હનુમાનજીનું મંદિર આવેલું છે કે જે 400 વર્ષ જેટલું જૂનું છે અને ચૈત્ર માસની પૂનમ એટલે કે હનુમાન જયંતિ અહીંનો શ્રેષ્ઠ દિવસ છે અને અહીં વિશાળ પ્રમાણમાં ભક્તો દર્શન કરવા માટે ચાલીને આવતા હોય છે। આ ઉપરાંત દોસ્તો આ હનુમાન જયંતિના દિવસે અહીં ખૂબ જ મોટો લોકમેળો ભરાય છે અને તેથી આ મંદિર ચૈત્ર માસમાં હંમેશા ભક્તોથી ભરેલું રહે છે। આ ઉપરાંત વર્ષના તહેવારો જેવા કે દિવાળી, નૂતન વર્ષ, હોળી, રામનવમી જેવા તહેવારોમાં અહીં શ્રદ્ધાળુ ભક્તો દર્શન કરવા માટે આવે છે। નંબર 9, કુકાવાવ બાબરા સાવરકુંડલા। દોસ્તો કુકાવાવ બાબરા અને સાવરકુંડલા અમરેલી જિલ્લાના તાલુકા છે અને આ બાબરા તાલુકામાં પાંડવ ગુફા છે કે જે બાબરાના ખંભાળામાં આવેલી છે અને આ ગુફા વિશે એક માન્યતા છે કે અહીં વનવાસ દરમિયાન પાંડવોએ નિવાસ કર્યો હતો અને તેથી આ ગુફાને પાંડવ ગુફા તરીકે ઓળખવામાં આવે છે। એટલું જ નહીં, આ કુકાવાવ તાલુકામાં ગુજરાતનું પ્રસિદ્ધ એકમાત્ર રાંદલ માતાનું મંદિર આવેલું છે। આ ઉપરાંત કુકાવાવ તાલુકાના ખડખડ ગામે સંત વેલનાજીની સમાધિ અને કુકાસા પીરની દરગાહ આવેલી છે કે જે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક છે કે જ્યાં દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે મેળો ભરાય છે। એટલું જ નહીં દોસ્તો, અમરેલી જિલ્લાના આ સાવરકુંડલા તાલુકામાં બાજોટ, વજનકાંટા, વજનિયા, ત્રાજવા, તગારા, પાવડા, ત્રિકમ જેવા લોખંડ અને પતરાના સાધનો
સાધનો બનાવવાના ખૂબ જ મોટા પ્રમાણમાં ઉદ્યોગો આવેલા છે અને આ દરેક વસ્તુઓ માટે સાવરકુંડલા તાલુકો ખૂબ જ પ્રસિદ્ધ છે અને આ સાવરકુંડલા તાલુકામાં આવેલું આંબરડી ગામ કે જેને બહારવાટિયા જોગીદાસ ખુમાણનું ગામ તરીકે ઓળખવામાં આવે છે. નંબર 10 દેહ વ્યાપાર. દોસ્તો, અમરેલી જિલ્લાના અમુક અમુક તાલુકાઓમાં આવેલા છે એવા અમુક અમુક નાના નાના ગામ કે જ્યાં રહેનારી સ્ત્રીઓ એટલે કે મહિલાઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે દેહ વ્યાપાર કરે છે અને દરેક મહિલાઓને દેહ વ્યાપાર કરવો તે એક તેની મજબૂરી છે અને દરેક મહિલાઓને કામના અભાવના કારણે દેહ વ્યાપાર કરવો પડે છે અને આ દરેક ગામડાઓની ડિટેલ તમે ઇન્ટરનેટના માધ્યમથી મેળવી શકો છો. એટલું જ નહીં દોસ્તો, અમરેલી જિલ્લાની અંદર પાણિયા પ્રાકૃતિક અભયારણ્ય, મિતિયાણા પ્રાકૃતિક અભયારણ્ય અને ગીર અભયારણ્ય આવેલા છે. આ ઉપરાંત ગોપી તળાવ અમરેલી, હરિકૃષ્ણ સરોવર દુધાળા, પંચકુંડ બાબરા, બ્રહ્મકુંડ બાબરા, થાનવાવ, શિયાળબેટ જાફરાવાદ, ગોહિલવાડનો ટીમ્બો અને શાહગોરાની વાવ લાઠી જેવા ઘણા બધા સ્થળો અમરેલી જિલ્લામાં આવેલા છે. તો દોસ્તો, આ હતી અમરેલી જિલ્લાની નાનામાં નાની એવી વાતો કે જેનાથી આજે પણ મોટા ભાગના લોકો અજાણ છે. અને દોસ્તો, જો તમે અમરેલી જિલ્લાના હોય અને તમને આ દરેક વાતો ગમી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો. આ ઉપરાંત દોસ્તો, આ અમારો વિડીયો તમે ગુજરાતના કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો તે પણ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમે હવે પછી બીજા કયા જિલ્લા વિશે માહિતી મેળવવા માંગો છો તેનું નામ પણ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આશા રાખીએ છીએ કે દોસ્તો વિડીયો તમને ગમ્યો હશે અને તમને કંઈક નવું જાણવા મળ્યું હશે. અને દોસ્તો, વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરજો અને તમારા દરેક ગ્રુપ જેવા કે વોટ્સઅપ ગ્રુપ, ઇન્સ્ટાગ્રામ ગ્રુપ અને ફેસબુક ગ્રુપમાં જરૂરથી તેને શેર કરજો. અને દોસ્તો, આવા જ બીજા ઇન્ટરેસ્ટિંગ અને નોલેજેબલ વિડીયોને જોવા માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને સાથે બાજુમાં રહેલું ઘંટડી બટન દબાવી દો. તો બસ મિત્રો, આજ માટે એટલું જ. હવે મળીશું નવા વિડીયોમાં નવા નોલેજ સાથે અને ત્યાં સુધી આપ સર્વોને મારા જય હિન્દ જય ભારત. અને દોસ્તો, તમે તમારો કિંમતી સમય નીકાળી અમારો વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.